એપ પર રેડક્રોસ સોસાયટીએ રેકોર્ડ બનાવ્યો. એક સાથે 411 કોરોના વોરિયર્સનું સન્માન કરાયું. 23 માર્ચ 2020ના રોજ સમગ્ર ગુજરાતને ધમરોળનાર કાળમુખા કોરોનાએ છેવાડે આવેલા સરહદી રાપર તાલુકામાં પણ પોતાનું પૂછડું વીંજી અનેક પરિવારોને મોભી વિહોણા તો કોઈકના લાડકવાયાનો ભોગ લઈને તાલુકામાં હાહાકાર મચાવ્યો હતો. એમાંય બીજી લહેરમાં તો ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માટે પોતાના કુટુંબ પરિવારની ચિંતા છોડીને જેમણે દિવસ રાત જોયા વગર આવા ભોગગ્રસ્તોની સેવામાં લાગી ગયેલા તાલુકાનું મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને વહીવટી તંત્રના સેવાભાવીઓ સાથે પોલીસ સ્ટાફ, પત્રકારો, સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો, નગરપાલિકાના સફાઈ કામદારો અને રાપર શહેરમાં કોરોના સામે કડ અને કલદાર સાથે સેવાઓ આપનાર દાતાઓ સહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઇતિહાસમાં અનેક સિદ્ધિઓ જેમના નામે ચડી છે એવા કચ્છ જિલ્લા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ સહિત 411થી પણ વધુ સેવાભાવી કોરોના લડાકુઓનું કાર્યક્રમના અધ્યક્ષ અને રાપર તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા અને માતૃશ્રી જયાબેન બાબુભાઈ દાવડાના અનન્ય સહયોગથી રેડક્રોસ સોસાયટી રાપર તાલુકા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુળના વિશાળ સત્સંગ હોલમાં KP સ્વામીજી, બાલકૃષ્ણ સ્વામીજી, વિજ્ઞાન સ્વરૂપ સ્વામીજી, ડોક્ટર સ્વામીજી અને કાર્યક્રમના અધ્યક્ષ પંકજભાઈ મહેતા, RCSના પ્રમુખ ડોક્ટર ભાવેશભાઈ આચાર્ય, અંજારના સેવાભાવી ડોક્ટરો શ્યામસુંદર સાહેબ, ડોક્ટર વીરેન્દ્રભાઈ જોટા, ડોલર રાયભાઈ ગોર, કેશુભા વાઘેલા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટે બાદ KP સ્વામી અને બાલકૃષ્ણ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. રાપર તાલુકા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ બળવંતભાઈ ઠક્કર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો પરિચય કરાવ્યા બાદ ડોક્ટર વીરેન્દ્રભાઈ જોટાએ જૈન સ્તવનોનો હવાલો આપવા સાથે કોરોના કાળમાં મેડિકલ સ્ટાફે અનેક વિપરીત પરિસ્થિતિઓમાં પોતાનો ધર્મ જાળવી રાખવાની વાત કરી. એક સમયે PPE કીટ પહેરીને કોરોના કેર યુનિટ પ્લાસ્માના દર્દીઓ વચ્ચે જનાર પંકજભાઈ મહેતાએ કરેલી વાત ક્યાંક ને ક્યાંક જીના ન ઉસકા જીના હૈ જો ઓરો કે લીએ જીતા હૈ નો પડઘો પાડવા સાથે એ ગીત પ્રેરણાદાયી તો હતું જ, પણ આરોગ્ય ખાતાના લોકોએ એને સિદ્ધ કર્યાનું ચિત્ર કોરોના કાળે ચારે તરફ બતાવ્યું હતું, જેનું ઋણ ઉતારવા માટે રાપર તાલુકા રેડક્રોસ સોસાયટીએ આ ભગીરથ કાર્ય કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં એક પ્રેરણાત્મક સંદેશ પાઠવ્યો છે. રાપર તાલુકાના 2 CHC અને 5 PHCના ડોક્ટરો સહિત તમામ સ્ટાફને બોખવા સાથે કોરોના યુનિટ કેરમાં વિશેષ સેવાઓ આપનાર પ્લાસવા CHCના ડોક્ટર રામ શુક્લા સાથે રાપર કોરોના કેરમાં સેવાઓ આપનાર ડોક્ટર ભાર્ગવભાઈ ગઢવી, રાપર તાલુકા હેલ્થ વિઝિટર કંચનબેન સુવારિયા, નવીનભાઈ મકવાણા, રાજેશભાઈ ઢોલા અને તનમન ધનથી રાત દિવસ જોયા વગર સતત કોરોના કેર પ્લાસવામાં સેવાઓ આપનાર રાપર તાલુકા પંચાયતના સભ્ય કાનાભાઈ દસાણીની સેવાઓને પણ સમારંભના અધ્યક્ષ પંકજભાઈ મહેતાએ સરાહનીય લેખાવી હતી. આ તકે 1 મહિના બાદ સેવાનિવૃત્ત થઈ રહેલા કંચનબેન સુવારિયાએ સન્માનના પ્રત્યુત્તરમાં સંસ્થા અને સમગ્ર રાપર તાલુકાનો આભાર વ્યક્ત કર્યો હતો. એક તકે રડી પડવાના આરે આવી ગયેલા આ બહેને પોતાના વતનથી પણ રાપર તાલુકામાં એમને મળેલા માન સન્માનની ગડગડા કંઠે સરાહના કરી હતી. વોર્ડવાર ઉકાળાના આયોજન સાથે ગલીએ ગલીએ પહોંચનાર હોમિયોપેથી ડોક્ટર મોહિનીબેન હળપતિને પણ અહીં સન્માનિત કરાયા હતા. સમગ્ર ભારતમાં અપાયેલા 4માંથી 3 વોર્ડ જીતીને ગુજરાત રેડક્રોસ સોસાયટીએ પોતાના સેવાના ફલકને દેશભરમાં દેખીતું કરવા બદલ ચેરમેન ભાવેશભાઈ આચાર્યનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. તો શુશ્રુષા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વાડીલાલભાઈ સાવલા અને ડોક્ટર રમેશભાઈ દોશીને પણ સંસ્થાના મોભીઓ દ્વારા વધાવાયા હતા. છેલ્લા 50 વર્ષથી પોતાના સૌમ્ય સ્વભાવ અને સરળ વ્યક્તિત્વથી લોકહૃદયમાં સ્થાન પામેલા ડોક્ટર ધનસુખભાઈ દોશી અને ગરીબોના ડોક્ટર તરીકે ખ્યાતિ પામેલા ડોક્ટર રમેશભાઈ ઓઝાને વધાવીને રેડક્રોસ સોસાયટી રાપર દ્વારા અનેક આંતરડીઓના આશીર્વાદ લેનાર ધનસુખભાઈ દોશી અને ડોક્ટર રમેશભાઈ ઓઝાની સેવાને સન્માન કરી શોભાવી હતી કોરોના કેર યુનિટ રાપરમાં, જેમણે સતત હાજરી આપીને મેડિકલ સ્ટાફ અને કોરોનાગ્રસ્તોના હોસલાને વધારવા જેમનું મહત્વનું યોગદાન હતું એવા રાપર નગરપાલિકાના પ્રમુખ અમૃતબેન પાલજીભાઈ વાઘિયા, ઉપપ્રમુખ ભીખુભા હરિસિંહજી સોઢા, ભારત વિકાસ પરિષદના મંત્રી નિલેશભાઈ માલી અને શહેર ભાજપ પ્રમુખ સાથે રેડક્રોસ સોસાયટી રાપરના સેક્રેટરી ઉમેશભાઈ સોનીને પણ સંસ્થાએ વધાવીને પોતાની શોભા વધારી હતી. અલગારી ઓલિયાસમાં રેતી ચિત્રકાર અને સિનિયર લેબોરેટરી ટેકનિશિયન સાથે સાથે પોતાની પર્સનલ લાઇબ્રેરીમાં પણ પુસ્તક પરબ ચલાવતા અરુણભાઈ ગાવંડેની સાથે સમગ્ર લેબોરેટરી સંચાલકોને પણ સંસ્થાએ સન્માન્યા હતા.
રાપર શહેરને હરિયાળું બનાવવા માટે જિંદગીના 70મા ચોમાસે 70 પાંજરા ભારત વિકાસ પરિષદના વૃક્ષારોપણમાં મહાઅભિયાનમાં દાન આપવા સાથે ગ્રીન રાપરના સ્વપ્નદ્રષ્ટા અને આજીવન શિક્ષક યોગેશભાઈ જોશી સાહેબને પણ સંસ્થાના મોભિયો બળવંતભાઈ ઠક્કર, ઉમેશભાઈ સોની, ધર્મેન્દ્રભાઈ કચ્છી અને રામજીભાઈ ચાવડા સાથે મહેમાનોએ આદરસહ સન્માનિત કર્યા હતા। 411 નામનો ઉલ્લેખ અહીં શક્ય નથી, પણ આ આખા પ્રોગ્રામને જેમણે જમણવાર આપ્યો હતો એવા આરોગ્ય ખાતાના પૂર્વ કર્મચારી અને જેમણે વર્ષો સુધી રાપર તાલુકાના વિવિધ ગામડાઓમાં પોતાની સેવા આપી અને ભક્તિમય નિવૃત્ત જીવન વિતાવી રહેલા દાતા જયાબા ચાવડા અને અનેક સંસ્થાઓને જયાબાના સૂચવ્યા મુજબ દાન આપવામાં પાછું વળીને ન જોનાર વિનોદભાઈ દાવડા સાથે સહયોગી દાતા મહાદેવભાઈ વાવિયાને વધાવીને રેડક્રોસ સોસાયટી રાપર દ્વારા આ સમગ્ર કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઈ કારોત્રા, મેહુલભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ સિયારિયા, મહેશભાઈ સોલંકી, ભાવિકભાઈ ઠક્કર, મહેશભાઈ સુતારાની સેવાભાવી કાર્યકરોએ પોતાની અથાગ સેવાઓ આપી હતી। આ તકે રાપર તાલુકાના સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કોરોના વોરિયર્સોના સન્માનનો હરખ વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અહીં પત્રકારોને પણ કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાપર તાલુકા સહિત અનેક વિસ્તારોમાં પોતાના સંચાલનનું હીર બતાવી ચૂકેલા હિરજીભાઈ આહિર મેક્સ દ્વારા કરવામાં આવ્યું હતું। સંસ્થાના ઉપાધ્યક્ષ રામજીભાઈ ચાવડાએ આભાર વિધિ કર્યા બાદ તમામ કોરોના વોરિયર્સે ભોજન હોલ તરફ પ્રયાણ કરીને ન્યાય આપવા સાથે સમગ્ર તાલુકા માટે ગૌરવ સાથે પ્રેરણાત્મક બની જનાર આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ। જે વાગડની ધરતી ઉપર સેવાના સન્માનનો અનોખો કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાપર શાખાએ કર્યો હતો। 400 કરતાં વધુ કોરોનાની અંદર સેવા કરનાર ડૉક્ટર્સથી કરીને સફાઈ કર્મચારી સુધી બધા જને આવરી લઈને, પત્રકારથી કરીને પોલીસને, દરેકને આવરી લઈને 400 કરતાં વધુ લોકોનું એક સાથે એકત્રિત કરીને સન્માનનો કાર્યક્રમ, ઋણ સ્વીકારનો કાર્યક્રમનું જે આયોજન કર્યું હતું એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। હું રાપર શાખા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભાઈ બળવંતભાઈ અને એમની ટીમને હૃદયપૂર્વકના ધન્યવાદ પાઠવું છું। કોરોના એક વિશ્વની અંદર ક્યારેય કોઈએ ન કરવી હોય એવી મહામારી હતી। એ મહામારીની અંદર વ્યક્તિ સ્વયંનો વિચાર કરે એવા સમયે પરનો વિચાર કરીને દરેક દર્દીને, લોકોની સુખાકારી માટે જેને જે જવાબદારી મળી હોય, 108નો ડ્રાઈવર હોય તો 108 ચાલુ રહે, લેબોરેટરીની જવાબદારી હોય તો લેબ ટેસ્ટ ચાલુ રહે, ડૉક્ટર્સ હોય તો એની સેવા ચાલુ રહે, અને એ જ રીતે પત્રકાર હોય તો એનો ધર્મ બજાવે, સફાઈ કર્મચારી હોય તો નિયમિત સફાઈ કેમ્પ થાય, પોલીસ હોય તો એ લોકોની વચ્ચે રહીને લોકોની સુખાકારી માટે પોતાના જોખમો સાથે કામ કરે, આ દરેક કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ વાગડની ધરતી ઉપર અનોખો કાર્યક્રમ આજે રાપરમાં યોજાયો છે। ખરેખર આનંદ થયો અને અનેક લોકોએ આની અંદર, આપણે કલ્પના ન કરી હોય એવા લોકોએ, સંસ્થાઓએ, સામાજિક આગેવાનોએ તન મન અને ધનથી લોકોની સેવાની અંદર આ યજ્ઞમાં જોડાયા હતા એની આજે પ્રતીતિ પણ થઈ છે। વાગડની જનતાને પણ આજે અપીલ કરી છે કે આ પ્રકારનો કાર્ય કરતા લોકોએ જે આપણા ઉપર ઋણ ચડાવ્યું છે, જીવનભર એમને ક્યાંય કોઈ તકલીફ ન પડે, એમની મુશ્કેલી એ આપણી મુશ્કેલી છે, પ્રજાની મુશ્કેલી છે, એવો ભાવ વાગડની અંદર જન્મે એ પ્રકારનો આ કાર્યક્રમનો પ્રયાસ પણ હતો। ખાસ તો બળદભાઈ, તમે જ્યારે રેડક્રોસ સોસાયટી રાપર તાલુકાના પ્રમુખ છો, ત્યારે આ વિચાર તમને કઈ રીતે સ્ફૂર્યો? કોરોના મહામારીની અંદર સમગ્ર રાપર તાલુકામાં જ્યારે પોતાના પરિવારના સભ્યો પણ આ કોરોનાગ્રસ્તથી દૂર જતા હતા ત્યારે નાનામાં નાના ગામડાઓમાં, શહેરોની અંદર, રાપર શહેરની અંદર કે બારે ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે પોતાના અને પરિવારની ચિંતા કર્યા વગર જે કામગીરી કરી હતી અને એની અંદર વહીવટીતંત્ર, પોલીસ ખાતું હોય, પત્રકાર મિત્રો હોય, એ તમામ લોકોએ, સફાઈ કામદાર હોય, નગરપાલિકાની સેનેટરી શાખા હોય, લોકોના જીવ બચાવવા માટે સતત પ્રજા જ્યારે ઘરમાં હતી ત્યારે લોકડાઉન વખતે બહાર રહી અને આ લોકોએ જે મોદી સાહેબનો મંત્ર હતો, 2 ગજ કી દૂરી, માસ્ક, આ માટે સતત કાર્યશીલ રહીને વહીવટીતંત્રે અને પત્રકાર મિત્રો અને મીડિયાએ અને તમામે જે કોરોના દરમિયાન, લોકડાઉન દરમિયાન ખૂબ મહેનત કરી હતી અને અમને ઈચ્છા થઈ
કે ઘરના પરિવાર જ્યારે દૂર હતા ત્યારે આ લોકો પ્રજાની વચ્ચે રહી લોકોના જીવ બચાવે છે, ત્યારે આ લોકોનું ખરેખર સન્માન કરવું જોઈએ. આવી વાત મેં પંકજભાઈને કરી અને એ વિચારને એમણે મને અનુમોદન આપ્યું. અને અમારી ટીમ ઉમેશભાઈ છે, રામજીભાઈ ચાવડા છે, ધર્મેન્દ્રભાઈ કચ્છી છે, નિલેશભાઈ માલી છે, ભીખુભા સોઢા છે, આ તમામ ટીમે મારી આ વાતને સ્વીકારી અને આ કાર્યક્રમ કરવા માટે એમને બધાએ પ્રેરણા કરી. અને આજે મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે સમગ્ર તાલુકામાં નાનામાં નાની વાઢમાં રહેતી બહેનને જે દર્દીઓની સેવામાં આજે ગામડાઓમાં કેવી પરિસ્થિતિની વચ્ચે સેવા કરેલી છે એ લોકોનું સન્માન કરતા આજે અમે ગૌરવ અનુભવ્યું છીએ. અને ખાસ કરીને મારા આ વિચારમાં મને જ્યારે આ કાર્યક્રમ સફળ બનાવવામાં દાતાઓનો પણ સહયોગ મળ્યો એના કારણે આ કાર્યક્રમ હું સફળ બનાવી ચૂક્યો છું. અને ખૂબ મને આનંદ છે કે મારે આજે કોરોનાનો સન્માન કરવાનો અવસર મળ્યો છે. પંકજભાઈ, દાવડા પરિવાર વિશે શું કહેશું કે જે આખા પ્રોગ્રામનું આમ જોઈએ તો હાર્દ છે? દાવડા ફેમિલી ભરતભાઈના મધર એ પણ એક સમયે આરોગ્ય કર્મચારી હતા. મેલેરિયા વિભાગની અંદર તે વખતની વ્યવસ્થા મુજબ બહુ નોમિનલ સેલેરીની વચ્ચે એમણે સેવાઓ કરી હતી. આજે પરમાત્માની એમના ઉપર કૃપા છે. આખો પરિવાર સંયુક્ત રીતે જે પ્રકારે રહે છે, કામ કરે છે, બિઝનેસ કરે છે, ઈમાનદારીથી જીવે છે. અને એમને જ્યારે ધ્યાનમાં આવ્યું કે આરોગ્યના કર્મચારીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એમણે તક ઝડપીને આજે ભોજનના દાતા તરીકેની એમણે જે સ્વૈચ્છિક રીતે જવાબદારી સ્વીકારી એ ખરેખર અનુમોદનીય છે. અને ઘણા બધા લોકોને એમાંથી પ્રેરણા મળે એવું છે. એક મા તરીકે એના પરિવારને મા પ્રત્યેનો આદર શું હોય કે આજે અહીં તાદ્રશ્ય થયું છે, પ્રેરણાદાયી ઘટના છે. અને ચોક્કસપણે એ પરિવારને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. ખાસ કરીને રાપર તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગૌરવી વાતનો અનુભવ છે કે સમગ્ર ભારતની અંદર ગુજરાત રેડક્રોસ સોસાયટી 4 એવોર્ડમાંથી 3 એવોર્ડ મેળવ્યા. એના ચેરમેન તરીકે જ્યારે વાગડનું બેલાનું ગૌરવ ભાવેશભાઈ આચાર્ય જ્યારે ગુજરાતના ચેરમેન તરીકે હોય ત્યારે એમને એક સન્માનવાનો પણ અમને એક આજે અવસર મળ્યો છે. એની અમને ખૂબ ખુશી છે કે વાગડનું ગૌરવ આજે ગુજરાતના ભારતની અંદર પ્રથમ 4 એવોર્ડમાંથી 3 એવોર્ડ મેળવી અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સોસાયટીના સ્થાપક ચેરમેન ઉત્સાહી આપણે જોઈએ છીએ. જ્યારથી કાર્યક્રમ નક્કી કર્યો ત્યારથી આવો જ ઉત્સાહ છે અને છેક સુધી આવો ટકશે એની પણ ખાતરી છે. એવા ભાઈ બળવંતભાઈ જૈન સાહેબ આપણી વચ્ચે આપણા સદભાગ્ય છે. આ કાર્યક્રમમાં આવ્યા પછી જે ડોક્ટર્સ મિત્રોને મળ્યા એના સન્માન થતા હતા ત્યારે મનમાં જે સહજ એક વિચાર ચાલતો હતો એની વાત હું તમારી વચ્ચે કરવા જઈ રહ્યો છું. ડોક્ટર્સ માટે સોસાયટીની અંદર સમાજની અંદર અલગ અલગ તરહ તરહની વાતો આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ મેં અનુભવ્યું છે કે આપણી પાસે જે ડોક્ટરોની ટીમ છે, ડોક્ટર શ્યામસુંદર સાહેબ હોય, ડોક્ટર વિરેન્દ્ર જોટા હોય, ડોક્ટર એમએચ મઠ સાહેબ હોય, ડોક્ટર દોશી સાહેબ હોય, આ બધા ડોક્ટર્સ એ સમાજની મૂડી છે, એસેટ છે. એમ વિચારીએ તો વિચારી શકાય કે પેન્ટ શર્ટની અંદર સાધુથી જરાય ઓછું જીવન ન જીવતા હોય એવા સાધુ પુરુષો છે. એમને ક્યાંય પૈસાનો મોહ લાગ્યો નથી. લક્ષ્મી સહજ મળતી જ હોય છે. મહેનત કરે, પરિશ્રમ કરે, એને ભાગ્યની અંદર હોય એટલી લક્ષ્મી મળતી જ હોય છે. પરંતુ આ ડોક્ટરો પાસે એક પણ ઘટના આપણે ક્યારેય નહીં સાંભળી હોય, કોઈ અર્થના કારણે, કોઈ આર્થિક કારણોસર કોઈ પેશન્ટને મુશ્કેલી થઈ હોય અથવા તો પોતાના આર્થિક સ્વાર્થ માટે, પોતાના આર્થિક લાભ માટે એની કોઈ વિશેષ પ્રકારની દવા કે એને દાખલ કરવાનો પ્રયાસ થયો હોય એવી એક પણ ઘટના આપણે ક્યાંય નહીં સાંભળી હોય. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. હે ભક્તો, શું તમારે કને હું વાત કરું? હું એક નાનામાં નાનો સામાન્ય દાબેલી વેચું છું, પણ મારી માએ જે મહેનત કરી છે ને, આ તમને સત્ય કહીને કહું, રાપરમાં 50 વર્ષ થયા, કુકમાંથી રાપર બદલી થઈ, કુકમાંથી રાપર બદલી થઈ. તો રાપર આવવા માટે કે ભાઈ તમે રાપર વાગડમાં જશો તમે કેમ રહેશો? પણ મારી માં કે આપણી નોકરી છે, મારી માં એક કમાઈને હાથ ચણા ખાનારા, બીજું કાંઈ પણ નહીં, કે ભાઈ આપણી રોજી રોટી છે, આપણે જવું પડશે. પણ એ વખતમાં મારી માં છે ને મેલેરિયાની 4 ગોળી આપે, 4 ગોળી એટલે એને તાવ મટી જાય, એને તાવ મટી જાય. પછી છે ને ત્યારે રૂપિયા 2 રૂપિયા હાલતા,
તો માં માને રૂપિયો કેવી રીતે આપતા તો મારી માં શું કે ખબર છે કે ના તમે મને આશીર્વાદ આપો કે મારા દીકરા મોટા થાય ને કાક કમાતા થાય તો કાઈ દિક્કત નથી બાપ દાદાની કરણી એક મારી માં કાણે હાથ પેના ખાનારા પણ આ મારી માં મારી માને કહું માં આજે તું નોકરીએ ન જાજે માં અમે હાલ ના 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 માં આજે નોકરીએ ન જાજે ને માં કે ના આપણે સરકાર પગાર આપે છે આપણે વફાદારી ભોગવી દીએ કે મી આલે સરકાર આપણે પગાર આપે છે આ રાપરના વેપારી બધાને ખબર છે કે અમારી સ્થિતિ શું હતી અને આજ ભગવાનની કૃપા કારણ કે મારી માએ મેલેરિયા ખાતામાં કામ કર્યું મારો અંદરથી ભાવ હતો કે મને ભગવાન તક આપશે ને તો હું ડોક્ટરોનું બધાનું સન્માન કરીશ મારા ભગવાન સ્વામિનારાયણની કૃપા છે એટલે હું શું કરી શકું હું કાંઈ ન કરી શકું મારી માના આશીર્વાદ છે અને એક બીજું સત્ય કરી નાખું મારી માં હમણાં 1.5 મહિનાથી કાંઈ જમી શકતા નહોતા કાંઈ જમી શકતા નહોતા અને મને ચિંતા થઈ ગઈ માને શું થઈ ગયું પછી રાપરમાં છે સંદીપ ડોક્ટર માલી આ તમને સત્ય કરી નાખું છું કે ડોક્ટરો શું કામ કરે છે ડોક્ટરો છે ને ડોક્ટરોનું પદ છે ભગવાનનું રોટો સંકલ્પ થયો કે મને ડોક્ટરનું સન્માન કરું પણ હું એટલો શું કરી શકું એક હાથે કાંઈ ન થાય અને મને પરંતભાઈએ આ સભ્ય બનાવ્યો આમાં આમાં મને સભ્ય બનાવ્યો પરંતભાઈ મારી સેવા મને કહેજો કારણ કે મારી માએ મને ખૂબ દીધું છે તો હું શું કરું આજ મારો ભગવાનને સંકલ્પ પૂરો કર્યો કારણ કે મારી માં જોઈને રાજી થયા મારી માં જોઈને રાજી થયા અને આજે મેડિકલ ઓફિસરો હાજર છે રમેશ સાહેબ દોશી સાહેબ દનસુખ સાહેબ ડોક્ટર મત સાહેબ બધા કને કામ કર્યું છે બધા કને કામ કર્યું છે મારાથી વિશેષ બોલા ગયું તો માફ કરજો અને આજે હું મારે મારા જન્મને ધન્ય માનું છું કે મારી માનો મેં સંકલ્પ પૂરો કર્યો મને ભગવાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો બધાને મારા કોટ